હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જીજીએસ સ્કૂલ યુટ્યુબ ચેનલ ધોરણ ચાર વિષય આસપાસ એટલે કે પર્યાવરણ બાળ મિત્રો તમે કીડી અને કબૂતરની વાર્તા તો સાંભળી જ હશે એ વાર્તામાં કીડી કબૂતરને મદદ કરે છે અને કબૂતર જે છે તે કીડીને મદદ કરે છે ભાઈ આવી જ રીતે જે સારા અને સાચા મિત્ર હોય છે ને ભાઈ તે એકબીજાની મદદ કરતા હોય છે એટલે કે જે તમારો પણ મિત્ર છે મારો પણ મિત્ર છે અને આપણા સૌનો એ મિત્ર છે ભાઈ શું તમે કહી શકશો કે તે મિત્ર કોણ છે ચાલો પહેલા હું તમને તે મિત્ર વિશે થોડું કહીશ તે મિત્ર એવો છે કે જે આપણને સૌને છાંયડો આપે છે ભાઈ હવે તમે કહી શકશો કે તે મિત્ર કોણ છે અરે ચાલો હજી હું આગળ તમને થોડું કહીશ તે મિત્ર એવો છે કે આપણને સૌને ફળફૂલ આપે છે અને સુંદર મજાનું લાકડું આપે છે ભાઈ હવે તો તમે તે મિત્રને જાણી જ ગયા બરોબર ને શું તમે જે વિચારી રહ્યા છો તે આ જ મિત્ર છે હા આપણે જે મિત્રની વાત કરી રહ્યા છીએ તે જ આ મિત્ર છે ભાઈ વૃક્ષ જો ભાઈ આ જે વૃક્ષ છે તે આપણને ખૂબ મદદ કરે છે ચાલો આ મિત્ર વિશે થોડું વધુ જોઈએ તે આપણને ઝાડો આપે છે તે આપણને ફળ આપે છે જો ભાઈ આ પણ એક ફળ છે કે જે વડ નામના ઝાડમાં જોવા મળે છે અને તેને ટેટા કહેવામાં આવે છે તે આપણને ફૂલ આપે છે રંગબેરંગી સુંદર મજાના ફૂલ કોણ આપે છે તો કે વૃક્ષ આપે છે તે આપણને લાકડું આપે છે સરસ મજાનું ફર્નિચર બનાવવા માટે લાકડું ક્યાંથી મળી મળી રહે રહે છે છે તો કે વૃક્ષમાંથી ભાઈ ભાઈ જો આવા મિત્ર પ્રત્યે આપણને પ્રેમ હોય એ તો સ્વાભાવિક છે કારણ કે એ તો બધાને મદદ કરે છે તો આવા મિત્ર કોને ન ગમે ભાઈ ગમે ને તો કે હા આવા સારા મિત્ર તો બધાને ગમે તો ભાઈ આજે મારે તમને આવા જ મિત્રની વાત કરવાની છે ચાલો હો ભાઈ જો હજી બીજા મિત્રો આપણે જોઈએ આ છે લીમડો આ છે આંબો કે જેના પર કેરી આવે છે આ છે પીપળો અને આ છે પીપળાના પાન આ છે વડ હવે જેની વડવાયો છે ને આ જે વડવાયો વડ ઉપર જોવા મળે છે અને આ વડવાયો પર બાળકો હિંચકાઓ ખાય છે ભાઈ અને

વૃક્ષ વિશે ખૂબ સુંદર મજાની વાત કરવામાં આવી છે વૃક્ષનું મહત્વ અમૃતા નામની જે છોકરી હોય છે તેના વિશેની વાત છે અને તે કેટલો પ્રેમ કરે છે વૃક્ષને તે અંગેની વાત છે ચાલો આપણે જોઈએ સૌથી પહેલા તો એક ચિત્ર છે આ ચિત્ર જોતા લાગે છે કે આ ચિત્ર એ છે ભાઈ સૌથી તમે તો આજે ચિત્રમાં તમે તો વૃક્ષ છે સુકાઈ ગયેલું છે સૂર્યનો ધગધગતો તડકો પડી રહ્યો હોય તેવું લાગે છે કેટલાક માણસો ચાલીને કઈક જઈ રહ્યા હોય તેવું દેખાય છે એક સ્ત્રી છે હવે જો એક ગાય જે છે એ કેટલાય દિવસથી ભૂખી હોય તરસી હોય તેવું લાગી રહ્યું છે અને તે સુકાઈ પણ ગઈ છે જો તેના શરીર પરના હાડકાઓ છે ને એ દેખાઈ રહ્યા છે હવે આપણે બીજું ચિત્ર જોઈએ બીજા ચિત્રમાં તમે જુઓ એ જ રીતે સૂર્યનો ધગધગતો તડકો તો જોવા મળે જ છે સાથે સાથે આ જે જમીન છે ને જમીનમાં તિરાડો દેખાય છે ભાઈ હવે આ જમીનમાં કેમ તિરાડો પડેલી છે તો કે આ તિરાડ ઉપરથી ખ્યાલ આવે છે કે જે જમીનમાં ભાઈ જો પાણીની તંગી હોય ને તે જમીનમાં તિરાડો જોવા મળે છે એટલે આ ચિત્ર પરથી દેખાય છે કે તે ગામ જે ગામનું ચિત્ર બતાવ્યું છે તે ગામમાં પાણીની તંગી હશે એક બાળક જે છે તે પોતાના પેટ ઉપર હાથ રાખીને બેઠો છે કેમ એવી રીતે બેઠો છે ભાઈ તો કે આ જે બાળક છે તે પેટ ઉપર હાથ રાખીને એટલા માટે એટલા માટે બેઠો છે કારણ કે તેને ભૂખ લાગી છે કુવામાં પાણી દેખાઈ નથી રહ્યું એક સ્ત્રી છે બાર એમને બેઠા છે અને એક ભાઈ છે એ કશુંક વિચારી રહ્યા હોય એવું લાગે છે ભાઈ જોઈએ ત્રીજું ચિત્ર ત્રીજા ચિત્રમાં તમે જુઓ એ જ રીતે સૂર્યનો તડકો છે જમીન પર તિરાડો છે અને આ ભાઈ શું વિચારી રહ્યા હતા ને તે બતાવ્યું છે શું વિચારી રહ્યા હતા તો કે પહેલા કેવું સરસ હતું લીલાછમ વૃક્ષો હતા પક્ષીઓનો કલબલાટ સંભળાતો હતો આખો દિવસ ગાય અને બીજા અન્ય પ્રાણીઓ જે હતા એ દરેકને પોતાનો ખોરાક એ સરળતાથી મળી રહેતો હતો અને બધા જ માણસો કેટલા ખુશ હતા એવું એ ભાઈ વિચારી રહ્યા છે હવે તમે ચોથા ચિત્રમાં જુઓ તો એ જ ભાઈ કશુંક બીજા માણસોને ભાઈઓ તથા બીજા બહેનો છે એને કશુંક સમજાવી રહ્યા હોય એવું લાગે છે શું સમજાવી રહ્યા હશે તો કે તે ભાઈ વાત કરી રહ્યા છે કે જો આપણે જ કારણે આપણે જે આ લીલાછમ વૃક્ષો હતા એ આપણા ફાયદા માટે આપણે ત્યારે કાપી નાખ્યા હતા અને તમે અત્યારે જુઓ ત્યારે આપણે ફાયદો જોયો અને પછી શું નુકસાન થશે તે આપણે વિચાર્યું નહીં એટલા માટે આપણે આજે પાણી વગરના છીએ ખોરાક વગરના છીએ આપણા બાળકો અને સ્ત્રીઓ જે છે ભૂખી છે એવું એ ભાઈ સમજાવી રહ્યા છે એટલે કે આપણે ફરીવાર વૃક્ષો વાવવા જોઈએ અને તો જ આપણા જે આપણી પરિસ્થિતિ છે એમાંથી આપણે છૂટી શકશું એવું તે ભાઈ જે છે એ સમજાવી રહ્યા છે આગળ આપણે જોઈએ પાઠમાં હવે આ પાઠમાં જે વાત કરવામાં આવી છે એ રાજસ્થાન રાજ્યની છે જેમ આપણું ગુજરાત રાજ્ય છે ને ભાઈ એ જ રીતે આ એક રાજસ્થાન એક રાજ્ય છે તેની વાત કરવામાં આવી છે હવે રાજસ્થાન રાજ્યમાં એક જોધપુર નામનું શહેર છે હવે જોધપુરમાં આવેલું એક ખેજડી નામનું ગામ છે હવે આ ખેજડી નામનું જે ગામ છે ને તેનું નામ ખેજડી કેમ પડ્યું એ તમે પહેલા સમજો તો કે ખેજડીના જે વૃક્ષો હતા ને એ ગામમાં ચારેય બાજુ ખૂબ હતા એટલે કે ખેજડી ખેજડી નામના વૃક્ષો વધુ પ્રમાણમાં ત્યાં જોવા મળતા હતા એટલા માટે આ ગામનું નામ જે છે એ પડી ગયું બરાબર ને ભાઈ હવે આપણે જોઈએ આગળ હવે આપણે વાર્તા તરફ જઈએ આ અમૃતાની વાર્તા છે તેની હું શરૂઆત કરું છું ભાઈ તમારે શું કરવાનું છે તો કે ચિત્ર જોતા જવાના છે અને વાર્તા જે છે એ સાંભળવાની છે ઘણા વર્ષો પહેલાંની વાત છે રાજસ્થાનમાં જોધપુર આવેલું છે એની નજીક ખેજડી નામનું ગામ છે ગામનું નામ ખેજડી કેમ પડ્યું તો કે ગામમાં ખેજડીના ઝાડ વૃક્ષ ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું મેં તમને કહ્યું ને કે ખેજડીના વૃક્ષો વધુ પ્રમાણમાં હતા એટલા માટે આ ગામનું નામ જ ખેજડી પડી ગયું આગળ જોઈએ જે આ ખેજડી નામના ગામમાં જે લોકો રહેતા હતા એ ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા તેઓ કહેતા વૃક્ષો છે તો જ આપણે છીએ ગામના લોકો શું કહેતા હતા ભાઈ તો કે વૃક્ષો છે તો જ આપણે છીએ અને ગામના લોકોને ઝાડવા અને પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા હવે અમૃતાના મિત્રોની વાત કરી છે આમાં અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય પોતાના વૃક્ષ પાસે જઈને તેને વહાલ કરે અમૃતા નામની છોકરી જે હતી તે શું કરતી હતી તો કે વહેલી સવારે ઉઠી જાય અને પોતાના વૃક્ષ પાસે જાય અને તેને એ વહાલ કરતી જો તમે ચિત્રમાં જુઓ છે ને એ રીતે તેને ભેટીને વહાલ કરતી હતી રોજ રોજ નવા વૃક્ષ પાસે જાય અમૃતા શું કરતી હતી પોતાના વૃક્ષ પાસે જાય અને રોજ રોજ પાછી અમૃતા આગળ જોઈએ એને ભેટે કોને તો કે વૃક્ષ ને અને કહે અરે તું મજબૂત છે ખૂબ જ સુંદર છે અમને સંભાળે છે હું તને ખૂબ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવ શું છે અમૃતા વૃક્ષ ને તો કે તું મજબૂત છે સુંદર છે અને અમને અમને સંભાળે 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 છે 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 એટલે તમને ખ્યાલ જ હશે કેવી રીતે તો કે સુંદર મજાના ફૂલ આપે છે ફળ આપે છે લાકડું આપે છે છાંયડો આપે છે અને આપણને અનાજ પણ આપે છે ખોરાક આપે છે અને શુદ્ધ હવા પણ આપે છે એવું તમને ખ્યાલ છે ભાઈ સરસ મજાની હવાને શુદ્ધ રાખીએ છે અને આપણે જે ઓક્સિજન વાયુ લઈએ છીએ ને એ આપણને વૃક્ષો દ્વારા જ મળે છે ભાઈ એટલે કે આપણને તે સંભાળે છે અને અમૃતા છે વૃક્ષને ખૂબ પ્રેમ કરે છે અને સાથે એને કહે છે કે મને તારા જેવી બનાવ અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા શું હતું ભાઈ તો કે અમૃતાના જે મિત્રો હતા ને તેને પણ પોતાનું વૃક્ષ હતું તેઓ શું કરતા તો કે તેઓ વૃક્ષોના છાંયડામાં કલાકો સુધી રમતા હતા આ બધા જ બાળકો પોતપોતાના વૃક્ષ પાસે કલાકો સુધી રમતા વૃક્ષની ઉપર ચડે નીચે રમે અને આ રીતે લોકો રમતા હતા હવે શું થાય છે તો કે આ સુંદર મજાના જે વૃક્ષો છે જે આપણા મિત્રો છે અને અમૃતાએ તેને વાવ્યા છે આ વૃક્ષો એક દિવસ જોખમમાં પડી જાય છે એટલે કે વૃક્ષ પર મુશ્કેલી આવી જાય છે વૃક્ષ રડે છે શા માટે રડે છે ચાલો આપણે જોઈએ સમય જતા અમૃતા મોટી થઈ સમય જાય છે ઘણા વર્ષો પછી અમૃતા જે છે એ મોટી થઈ જાય છે એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ શું થાય છે મોટી થઈ છે છતાં તેને વૃક્ષને મળવાનું છોડી દીધું નથી તે વૃક્ષને મળવા માટે જાય છે ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા અમૃતા ત્યાં જાય છે અને શું જોવે છે તો કે અજાણ્યા માણસોને ત્યાં જોયા તેમની પાસે કુહાડીઓ હતી શું હતું હથિયાર હતા એટલે શું તો કે કુહાડી હતી કે જેના વડે વૃક્ષને કાપી શકાય તેઓએ કહ્યું રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે જો ભાઈ કોણે કહ્યું છે તો કે રાજા એ કહ્યું છે કે લાકડું લઈ લાકડું ક્યાંથી લઈ કાપવા મોકલ્યા છે રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું ચાલો ભાઈ શા માટે લાકડું જોઈતું હતું તો કે રાજાનો મહેલ બનાવો હતો એટલા માટે આજે અજાણ્યા માણસો હતા ને એ વૃક્ષને કાપી રહ્યા હતા જો ભાઈ આ રીતે લાકડામાંથી મહેલ બનાવો હતો અમૃતા આઘાતમાં હતી અમૃતા આઘાતમાં હતી તેને ખૂબ દુઃખ લાગેલું હતું ભાઈ પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું અમૃતાએ શું કર્યું તો કે એને ખ્યાલ આવી ગયો કે આ ભાઈઓ કાપી નાખશે એટલે શું કરે છે એવું લાગ્યું કે કદાચ એ લોકો અટકી જશે તો જોઈએ આપણે વાર્તામાં શું તે અટકી જશે કાપતા તો કે શું કરે છે પેલા તો કે માણસોએ તેને ડરાવવા માટે મૂમ પાડી અમૃતા ઉપર એણે બૂમ બૂમ પાડે કે તું દૂર જા પરંતુ શું થાય છે તો કે અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી આજે અજાણ્યા માણસો છે ને ભાઈ બૂમ પાડે છે પરંતુ અમૃતા છે એ વૃક્ષને છોડતી જ નથી રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે જો ભાઈ રાજાએ કહ્યું હતું એટલે તેના જે માણસો હતા જે વૃક્ષ કાપવા માટે આવ્યા હતા એમણે શું કરવું પડે તો કે વૃક્ષ તો કાપવા જ પડે અને લાકડું લઈ જવું જ પડે તેઓએ વૃક્ષને કાપવાના હતા આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના સો જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષને રક્ષણ કરવા બાથ ભરી શું કરે છે અમૃતાએ તો વૃક્ષને બાથમાં ભરીને એ પકડેલું જ છે સાથે સાથે આજે જોવે છે દ્રશ્ય ત્યારે અમૃતાની છોકરીઓ આવે છે અને ગામના ઘરડા લોકો આવે છે યુવાનો આવે છે અને બધા શું કરે છે તો કે વૃક્ષને બાથમાં ભરી લે છે હવે શું થાય છે આગળ જોઈએ ભાઈ અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા જો ભાઈ શું થાય છે આ માણસો રાજાનો હુકમ હતો એટલા માટે શું કરે છે તો કે બાથમાં ભરીને આ જે માણસો ઊભા છે તે દરેકને કુહાડીના ઘાથી મારી નાખે છે એટલે ગામના કેટલાય લોકો અમૃતા અને અમૃતાની છોકરીઓ આ બધા મૃત્યુ પામે છે એટલે કે બધા જ મરી જાય છે જો ભાઈ કેવું થાય છે કેટલી દુઃખની વાત છે કે વૃક્ષને બચાવવા માટે માણસો મરી ગયા બાપરે કેટલું આપણને એવું થાય કે વૃક્ષ માટે માણસો શું કરી શકે છે અને આ ગામના લોકો એમ પાછા વૃક્ષને ખૂબ જ પ્રેમ કરતા હતા હવે જો ભાઈ જયારે રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ જ ન થયો કે વૃક્ષને બચાવવા લોકોએ જીવની પણ પરવા ન કરી શું થાય છે ભાઈ તો કે રાજાને એમ થાય છે નવાઈ લાગે છે કે ઓ વૃક્ષને બચાવવા માટે આટલા બધા લોકોએ પોતાનો જીવ દઈ દીધો એને પોતાના જીવની પણ પરવા ન કરી એને વિશ્વાસ જ નથી આવતો કે આવું કઈ થયું હશે ત્યારે તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ શું થાય છે કે રાજાને વિશ્વાસ તો આવતો જ નથી પરંતુ છતાં એને વાત સાંભળી છે ત્યારે એમ થાય છે કે ગામના લોકોને વૃક્ષ અને પ્રાણી પ્રત્યે આટલી બધી લાગણી છે હવે ગામ રક્ષિત છે શું થાય છે કે ગામ જે છે હવે સુરક્ષિત છે કઈ રીતે સુરક્ષિત છે શું હવે રાજાના માણસો એ વૃક્ષો કાપવા નથી આવતા તો કે આપણે જોઈએ ગામના લોકોની વૃક્ષો પરની લાગણીએ રાજાને પીગળાવ્યો તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને પણ મારવામાં આવશે નહીં શું કહ્યું રાજાએ એણે હુકમ કર્યો કે આજ પછી આ ગામમાં એક પણ વૃક્ષ કાપવામાં આવશે નહીં અને પ્રાણીઓને પણ મારવામાં નહીં આવે જો ભાઈ હવે તો પ્રાણીઓ પણ સુરક્ષિત અને વૃક્ષ પણ સુરક્ષિત કેમ તો કે રાજાએ હવે હુકમ કરી દીધો છે એટલે કોઈ પણ વ્યક્તિ આ વૃક્ષો કાપશે નહીં આ ઘટનાને લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા છે કેટલા વર્ષ જૂની વાત છે આ તો કે ત્રણસો વર્ષ આ વિસ્તારના લોકો બિષ્ણોય કહેવાય છે બિષ્ણોય એટલે કે ત્યાં જે જાતિના લોકો રહે છે ને તેને બિષ્ણુય કહેવામાં આવે છે જે વૃક્ષ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં જો ભાઈ રણ છે ચારે બાજુ રણ હોવા છતાં લીલોછમ છે અને અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે શું થાય છે ભાઈ તો કે હવે તો આ રણ વિસ્તાર છે છતાં ગામના લોકો વૃક્ષો વાવે છે એને ઉછેરે છે એને ખૂબ માવજત કરે છે એટલે કે એની સાવચેતી રાખે છે એને ઉગાડે છે ખૂબ સારી રીતે ધ્યાનપૂર્વક એને રાખે છે એટલે આખો વિસ્તાર જે છે એ જોવા મળે છે અને પ્રાણીઓ પણ જાતના ભય વગર ફરી શકે છે હવે કેટલાક સવાલ જવાબ આપણે જોઈએ જો ભાઈ આપણે વાર્તા જોઈએ વાર્તામાં ખૂબ દુઃખ થયું કેમ દુઃખ થયું તો કે વૃક્ષને બચાવવા માટે આ વૃક્ષનો જે કાપી રહ્યા હતા માણસો એને અટકાવવા માટે ગામના લોકો વૃક્ષને બાથ ભરી લે છે વૃક્ષને પકડી રાખે છે છતાં જે કાપવા આવેલા માણસો છે વૃક્ષને એ કાપી જ નાખે છે સાથે સાથે વચ્ચે જેટલા માણસો આવે બધાને કાપી નાખે છે મારી નાખે છે એ આપણા માટે દુઃખની વાત છે પરંતુ આપણે વાર્તામાં છેલ્લે એટલા માટે આપણને ગમ્યું કે હવે ભાઈ રાજાએ હુકમ કર્યો છે એટલા માટે આ ગામમાં હવે કોઈ વૃક્ષને નહીં કાપે કોઈ પ્રાણીઓને નુકસાન નહીં થાય એટલા માટે આપણે વાર્તાના અંતમાં મજા આવી પરંતુ વાર્તામાં જ્યારે આપણને ખબર પડી કે બધા માણસોને મારી નાખ્યા ત્યારે આપણને ખૂબ જ લાગે છે હવે આપણે આપણે કેટલાક સવાલ જવાબ જોઈએ ઝાડ કેમ શા માટે વાવીએ છીએ ભાઈ હવે તો તમને ખ્યાલ આવી જ ગયો છે શા માટે તો કે વૃક્ષ આપણને છાયડો આપે છે વૃક્ષ આપણને ફળ ફૂલ આપે છે શાકભાજી આપે છે આપણને ખોરાક પૂરો પાડે છે બરોબર ને ભાઈ સાથે સાથે હવાને શુદ્ધ રાખે છે આપણને ઓક્સિજન વાયુ આપે છે બરોબર ને ભાઈ એટલે કે આપણને ખૂબ મદદ કરે છે જો ભાઈ કોઈ રસ્તામાંથી જતું હોય ચાલતા ચાલતા જતું હોય થાકી જાય તો એ ક્યાં બેઠે તો કે સરસ મજાનું મોટું વૃક્ષ હોય એનો છાંયડો હોય એમાં તે આરામથી થોડીક વાર બેઠી શકે બરાબર ને એટલા માટે આપણે વૃક્ષો ઉગાડીએ છીએ વાવીએ છીએ તમે વૃક્ષ પર કોઈ ફળ જોયા છે આ ફળ કોણ ખાય છે ભાઈ તો કે હા વૃક્ષ પર ફળ તો તમે જોયા જ હશે આંબાના ઝાડ પર કેરી જોઈ હોય વડના ઝાડ પર તમે ટેટા જોયા હોય એમ અન્ય કોઈ પણ ઝાડ હોય એના પર તમે ફળ જોયા જ હશે આ ફળ તો કે પ્રાણીઓ ખાઈ શકે પક્ષીઓ ખાઈ શકે અને માણસો પણ ખાઈ શકે છે એટલે કે આ ફળ જે છે બધા જ ખાઈ શકે છે હવે એક લલિતા નામની છોકરીને સવાલ થાય છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગે છે જે કોઈ વાવતું નથી એટલે કે વાવ્યા નથી શું તમે એવી કોઈ જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ નાના છોડ અને વૃક્ષો કોઈ ન વાવ્યા વગર પણ જાતે જ ઉગી જતા હોય જો ભાઈ આ ઝાડ કેમ ઉગ્યા હશે તમે શું માનો છો આ લલિતાને લાગે છે કે આ બધું કોઈ વાવતું નથી છતાં કેવી રીતે ઉગી ગયા હશે તો ચાલો હું તમને કહું જો ભાઈ આજે છોડ હોય ઘાસ હોય અથવા કોઈ અન્ય વૃક્ષ હોય એ કઈ રીતે ઉગે છે તો કે કોઈ પક્ષી હોય એ પોતાની ચાચમાં કોઈ અનાજ કોઈ બી લઈને જતું હોય કોઈ પણ વૃક્ષનું બી હોય એ લઈને ઉડતું હોય અને ઉડતા ઉડતા એની ચાચમાંથી પડી જાય રસ્તામાં એ પડી જાય તો જે જગ્યાએ પડ્યું હોય જે જમીન ઉપર પડે ત્યાં વૃક્ષ અમુક સમયે ત્યાં એ ઝાડ વૃક્ષ કે ઘાસ ઊગી નીકળે છે ભાઈ પક્ષીઓની ચરકમાં બી ગયું હોય તો ત્યાં એ પડે તો ત્યાં ઉગી નીકળે છે અથવા તો આપણા ચપ્પલ આપણે ચાલતા હોય આપણા પગમાં એ કોઈ પણ પ્રકારનું બી આપણા પગમાં લાગ્યું હોય અને ચાલતા ચાલતા અન્ય જગ્યાએ પડે તો ત્યાં નીકળે છે આ રીતે અને ખાસ એક કારણ છે કે પવનના કારણે જે જગ્યાએ વૃક્ષ હોય અને એના બી નીચે પડે અને પવન આવે અને પવનના કારણે એ બી છે એ ઉડીને આગળ અન્ય જગ્યાએ જાય બીજી જગ્યાએ જાય અને ત્યાં એ વૃક્ષ ઝાડ અથવા તો ઘાસ જે છે એ આ રીતે ઉગી નીકળે છે ભાઈ હવે આપણે પાઠમાં આવતા સવાલ જવાબ જોયા અને પાઠમાં વાત આપણે કરી અમૃતા નામની છોકરીની વાર્તા તમે સમજી વાર્તામાં શું આવ્યું હજી એકવાર હું ટૂંકમાં કહી દઉં અમૃતા નામની છોકરી હતી ગામના તમામ જે માણસો હતા એને પોતાના વૃક્ષ હતા વૃક્ષો એ લોકો વૃક્ષોને અને પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતા હતા એક સમય એવો થાય એક દિવસ એવું થાય છે કે રાજાના હુકમથી કેટલાક માણસો ગામમાં આવે છે વૃક્ષો કાપે છે અને વૃક્ષોને કાપતા હોય છે ત્યારે ગામના માણસો શું કરે છે તો કે વૃક્ષોને બાથમાં ભરી લે છે વૃક્ષોને પકડી રાખે છે પરંતુ આ રાજાના માણસો એ વૃક્ષને કાપી જ નાખે છે અને સાથે સાથે રસ્તામાં જેટલા માણસો એને આમ આડા કરે વૃક્ષને હાથ એ બધાને પણ મારી નાખે છે રાજા આ વાત સાંભળે છે અને રાજાને શું થાય છે તો કે રાજાને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો ગામની મુલાકાત લે છે ગામના માણસોને એ મળે છે અને પછી એને થાય છે કે ઓ આ માણસો જે છે ગામના તો વૃક્ષને કેટલો પ્રેમ કરે છે પ્રાણીઓ પ્રત્યેને કેટલી લાગણી છે એટલા માટે એ હુકમ કરે છે કે આજ પછી આ ગામના એક પણ વૃક્ષ કાપવામાં આવશે નહીં અને આજથી જે ગામ છે કેવું છે છે હોવા છતાં તો કે લીલુંછમ હવે આગળ આપણે જોઈએ જાણવા જેવું છે ભાઈ આ ખેજડીના ઝાડ વિશે છે ભાઈ ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે તે ઓછા પાણીથી પણ ટકી શકે છે તેની છાલમાંથી દવા બને છે લોકો તેના ફળોને રાંધીને જમે છે તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પરણો ખાય છે અને બાળકો તેના છાયડામાં રમવાનું પસંદ કરે છે આ ખેજડી ગામ છીએ વૃક્ષ છે એટલે આપણે વૃક્ષ વિશે થોડી જાણકારી મેળવી હવે આગળ આપણે સ્વાધ્યાય પોથીમાં આવતા અન્ય સવાલ જવાબ આપણે જોઈએ વનસ્પતિના પ્રકારની વાત છે જોઈએ આપણે વનસ્પતિના કેટલા પ્રકાર છે તો કે વનસ્પતિના મુખ્ય ચાર પ્રકાર છે કયા કયા પ્રકાર છે તો કે પહેલું છે વૃક્ષ બીજું છે શ્રુપ ત્રીજો છે છોડ અને ચોથું છે વેલા પહેલું આપણે જોઈએ વૃક્ષ જે વનસ્પતિની ઉંમર વધારે હોય અને ઊંચાઈ ચાર મીટરથી વધારે હોય તેને વૃક્ષ કહેવામાં આવે છે શું હોય ઉંમર પણ વધારે હોય આ રીતે ચિત્રમાં તમે જોવો છો ને એ રીતે ઘટાદાર હોય અને ચાર મીટરથી વધારે ઊંચું હોય તેને વૃક્ષ કહેવામાં આવે છે જેમ કે લીમડો વડ પીપળો આંબો વગેરે બીજું છે છોડ જે વનસ્પતિ કદમાં છ સેમીથી એક મીટર ઊંચાઈ ધરાવતી હોય અને ટૂંકું આયુષ્ય ધરાવતી હોય તેને છોડ કહેવાય છે જેમ કે તુલસી ગુલાબ જુવાર ચણા ગલગોટો વગેરે જો ભાઈ છોડ કોને કહેવાય છે તો કે છ સેમીથી એક મીટર જેટલું હોય એટલે કે નાનકડીઓ હોય અને બધાના ઘર આંગણે જો ભાઈ આ તુલસીનું હોય ને છોડ એક પ્રકારનો છોડ જ છે અને તેનું આયુષ્ય પણ ઓછું હોય છે તેને છોડ કહેવામાં આવે છે ત્રીજું છે શ્રુપ જે વનસ્પતિ કદમાં વૃક્ષ કરતા નાની અને વધુમાં વધુ ત્રણ મીટર ઊંચાઈ ધરાવતી હોય તેને શ્રુપ કહેવામાં આવે છે એટલે કે વૃક્ષ કરતા નાની હોય અને આ જે છોડ હોય ને જે એના કરતા મોટી હોય એટલે કે ત્રણ મીટર ઊંચાઈ ધરાવતી હોય તેને શ્રુપ કહેવામાં આવે છે જેમ કે દાડમડી જાસૂદ કેળ મેંદો બોરડી લીંબુ વગેરે ચોથું છે વેલા જે વનસ્પતિ જમીન પર પથરાય કે બીજાના આધારે ઊંચે ચડે તેવી વનસ્પતિને વેલા કહેવામાં આવે છે જો ભાઈ આ રીતે ચિત્રમાં તમે જુઓ એ વેલા છે જમીન ઉપર પથરાય છે કોઈકનો આધાર હોય તો જે ઊંચે ચડી શકે છે અને એના મૂળ છે દોરડા જેવા આપણને દેખાતા હોય છે ઉદાહરણ જોઈએ તો કે તુરિયા ગલકા છે કારેલા પછી દૂધી જુઈ કાકડી તરબૂચ આટેટી ધનવેર આ દરેકના વેલા હોય છે હવે આપણે આ ચાર જે છે વનસ્પતિના પ્રકાર જોયા આગળ આપણે જોઈએ તેલીબિયા એટલે શું તો કે તેલીબિયા કોને કહેવામાં આવે છે તમને ખ્યાલ છે તો કે જે અનાજને પીસતા અથવા તો ખાંડો તમે ત્યારે તેમાંથી તેલ નીકળે છે તેને તેલીબિયા કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે મગફળી સરસવ તલ એરંડા સોયાબીન સૂર્યમુખી રાયડો વગેરે આ દરેક એવા અનાજ છે કે જેની અંદરથી તેલ નીકળે છે તેને તેલીબિયા કહેવામાં આવે છે જો ભાઈ હવે આપણે આ પાઠમાં વૃક્ષનું મહત્વ સમજ્યા કે વૃક્ષ આપણને કઈ રીતે મદદ કરે છે તે વાત આપણે જોઈ ગયા હવે તમારે શું કરવાનું છે તો કે આ વિડીયો શાંતિથી જોવાનો છે સાંભળવાનો છે અને જ્યારે પરીક્ષા આવે ત્યારે ખૂબ સરસ માર્કે ભાઈ તમારે પાસ થવાનું છે આવજો થેન્ક યુ આભાર